ઇન્વેસ્ટમેન્ટ પૈસાનું જે છે એવી રીતે કરો કે તમારે કોઈના પર આધાર ના રાખવો પડે. હા, નાની ઉંમરથી, મિડ એજથી શરૂ કરી દેવું જોઈએ. જી રુઝાનજી, અંતમાં આપ શું કહેશો? બાળકો માતા પિતાની સંપત્તિને પોતાનો હક માને છે, એવું અત્યારે બહાર પણ આવ્યું હતું કે માતા પિતાની સંપત્તિ પર બાળકનું હક માતા પિતાની મરજી વગર બિલકુલ નહીં રહે, તો એવા બાળકો માટે આપ શું કહેશો? સૌથી પહેલા તો સંપત્તિ અગર પોતે કમાઈ હોય તો બાળકોનો હક નથી બનતો, અગર બાપદાદાને આવી હોય તો હક બને છે. લોસ ઇઝ ધેટ પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ કે સૌથી પહેલા બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે બાળકો છે એ લોકોને સમજી લેવાનું છે કે અમારા માતા પિતા છે. અગર તમે એ લોકોને મારશો તો યાદ રાખજો તમારો છોકરો બી જોયો છે ને તમારો બી નંબર લાગવાનો છે. હું કંઈક પેલી ફિલોસોફી નથી કરી રહી, હું ફેક્ટ કરી રહી છું. અને માતા પિતાને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે બાળકો બાળકો જ રાખવા જોઈએ, બાળકોને માથે ને ચડાવવા જોઈએ જે માતા પિતા કરે છે, અને અગર કરશે તો એ લોકો આ ભોગવવાના છે, ગેરંટીડ છે. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે આજુબાજુના લોકો છે, લેટ અસ બી વેરી ક્લિયર, આજુબાજુના જે લોકો છે એ લોકોએ બી અગર આવું થતું હોય, ભલે ફેમિલી મેટર હોય, પણ જયારે કોઈ એલ્ડરલીની પોઈન્ટ આવે છે ત્યારે એ લોકોનો વચ્ચે પડવાનો ધર્મ ફરજ અને મેબી અધિકાર બી હું કહું છું થઈ શકે છે, કારણ કે કોઈકના માતા